नमस्कार, आप जो रहा छो जीएसटीवी बिजनेस प्लस बुलेटिन साथे हूँ मनोज। त्रण दिवस घटाड़ा बाद 17 ऑक्टोबरे बजार वधारानी साथे बंद थयुं छे। आजना कारोबार में मिडकेप स्मोल केप शेरों में खरीदी जोवा मळी, ज्यारे बैंकिंग एनर्जी एफएमसीजी शेयर्स में तेजी जोवाई, ज्यारे फार्मा मेटल इंडेक्स में वधारा पर बंद थया छे। बीपीसीएल पावर ग्रीड कोर्पोरेशन एसबीआई लाइफ इन्स्योरेंस और कोल इंडिया निफ्टी में टॉप गेनर्स रहा है, ज्यारे टाटा मोटर्स एलएनटी यूपीएल इंडसइंड बैंक और टीसीएस निफ्टी में टॉप लूजर्स रहा है। सेक्टोरियल फ्रंट पर जुए तो तमाम सेक्टर आज लीला निशान पर बंद थया। पावर इंडेक्स 1% बंद थे, ज्यारे एयूएमसीजी पीएलसी बैंक मेटल और ऑइल एंड गैस इंडेक्स में 0.5% बंद आया है। आ वच्चे मिडकेप इंडेक्स 0.4% और स्मोल केप इंडेक्स 0.7% वधारा लईने बंद थया छे। बात करें सौ प्रथम सेंसेक्स विषे, तो सेंसेक्स में आज 261.16 नो वधारो जोवायो छे। सेंसेक्स 66,428.90 बंद आव्यो छे। વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટી આજે 79.75 ના વધારા સાથે 19,811.50 બંધ આવી છે। વાત કરીએ હીરો શેર્સની, સૌ પ્રથમ બીપીસીએલ, તો તેમાં આજે 2.15 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 354.76 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ પાવર ગ્રીડ કોર્પ વિશે, તો તેમાં આજે 2.2 રૂપિયાનો વધારો જોવાયો અને આ શેર્સ 207.15 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ વિશે, તો તેમાં આજે 1.98 રૂપિયાનો વધારો નોંધાયો અને આ શેર્સ 1,348.35 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ એચડીએફસી લાઇફ વિશે, તો તેમાં આજે 1.86 રૂપિયાનો વધારો નોંધાયો અને આ શેર્સ 641.80 રૂપિયાએ બંધ આવ્યો છે। હવે આગળ વાત કરીશું ઝીરો શેર્સ વિશે। સૌ પ્રથમ ટાટા મોટર્સ, તો ટાટા મોટર્સમાં આજે 1.58 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 655.70 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ લાર્સન વિશે, તો તેમાં આજે 1.15 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 3,066.30 રૂપિયાએ બંધ આવ્યો છે। આગળ વાત કરીએ યુપીએલ વિશે, તો તેમાં આજે 0.96 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 624.90 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીશું ટીસીએસ વિશે, તો તેમાં આજે 0.48 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 3,507.5 રૂપિયાએ બંધ આવ્યો છે। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ પૂજાબેન ઠાકર। પૂજાબેન, સ્વાગત છે જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં। વાત કરીએ આજના માર્કેટ વિશે, તો કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ 261.16 અંકે એટલે કે 0.39% વધારા સાથે 66,428.90 સ્તરે, જ્યારે નિફ્ટી 79.75 અંક એટલે કે 0.40% વધારા સાથે 19,811.50 સ્તર પર બંધ થયા છે। માર્કેટમાં આજની આ જોવાયેલી મુવમેન્ટ છે, તેના વિશે આપનું શું કહેવું છે? માર્કેટ ઓવરઓલ જોઈએ તો ડેફિનેટલી પોઝિટિવ છે, અને આપણે ગયા અઠવાડિયે પણ જોયું હતું કે જે નિફ્ટીમાં, હું સ્પેશિયલી જો વાત કરું તો નિફ્ટીનો જે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એ 19,550ની હતી, એટલે કે ત્યાં પાસે એક સપોર્ટ મળતો હતો અને એ સપોર્ટ લઈ અને અત્યારે બજાર થોડું ઘણું ઉપર આવ્યું છે। પણ અત્યારે બી હું જોઉં તો મને ઓવરઓલ ભલે માર્કેટ પોઝિટિવ હોય પણ એક રેન્જની અંદર અત્યારે રમતું જોવા મળી રહ્યું છે। ઉપરનામાં હું જોઉં તો અત્યારે 19,860 નો એક રેઝિસ્ટન્સ નડે છે અને એટલે જ આજે એનો હાઈ પણ 19,849 નો હતો તમે જુઓ તો પણ, અને નીચેનામાં એક સપોર્ટ તરીકે જોઈએ તો 19,611 નો એક સપોર્ટ પડે છે। અને પૂજાબેન, આજે બેન્કિંગ એનર્જી અને એફએમસીજી ના શેર્સમાં તેજી જોવા મળી, તેના વિશે આપનું શું કહેવું છે? માર્કેટમાં અત્યારે દરેક જગ્યાએ ઓવરઓલ પોઝિટિવ જે રીતનું વલણ છે એ રીતે, અને જે ફુગાવો અત્યારે આપણી અહીંયા જોઈએ તો ક્રેડિટ પોલિસીમાં પણ આપણે જોયું કે ગયા અઠવાડિયે કોઈ વ્યાજદરમાં વધારો કરવામાં નહોતો આવ્યો, અનચેન્જ રાખવામાં આવ્યો હતો,
એ દ્રષ્ટિએ બેન્કિંગ સેક્ટરમાં પણ પોઝિટિવ હતું અને જ્યારે ફુકાવાને લઈને પોઝિટિવ ન્યૂઝ હોય તો એ ઓવરઓલ તમામ સેક્ટરને આવરી લેતું પોઝિટિવ ન્યૂઝ છે. તો એના લઈને અત્યારે ઘણા બધા સેક્ટર્સ પોઝિટિવમાં છે. જી, એક કોલર દોલુભાઈ આપણી સાથે જોડાયા છે. દોલુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સર, મારી પાસે આઈઓસી ના 66 ના ભાવ ના 150 શેર છે અને યુનિયન બેંક ના 27 ના ભાવ ના 1000 શેર છે અને જોમેટો ના 64 ના ભાવ ના 150 શેર છે. તો તમારે લોંગ ટર્મ માટે રાખી મૂકું? જી, યુનિયન બેંકની હું પહેલા વાત કરું તો યુનિયન બેંક મને અત્યારે પોઝિટિવ લાગે છે. તમે એને હોલ્ડ કરી શકો છો. અત્યારનામાં જો હું એનું એક ઉપરનામાં રેઝિસ્ટન્સ જોઉં તો 111 પડે છે, એટલે કે 111 ઉપર જો એ 3-4 બંધ આપી દે છે અને એના ઉપર જો સસ્ટેન થાય છે તો પછી તમને એક બીજો એ ઉછાળો જોવા મળી શકે એમ છે, જે ઉપરનામાં 125-123 સુધી જઈ શકે એમ છે. એટલે આ બે લેવલને તમે ધ્યાનમાં રાખો, 111 અને 125. નીચેનામાં જો તમારે સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું હોય તો અત્યારે એની 50 દિવસની જે મૂવિંગ એવરેજ છે એ 96 રૂપિયાની છે, તો 96 રૂપિયાના સ્ટોપલોસ સાથે તમે ઊભા રહી શકો છો. ઝોમેટોની જો હું વાત કરું તો ઝોમેટો પણ મને અત્યારે ફિલહાલ ટ્રેડિંગ માટે પોઝિટિવ લાગે છે, પણ આમાંથી હું કહીશ કે ઉછાળે તમારે નીકળી જવું જોઈએ. મને ફંડામેન્ટલી પોર્ટફોલિયોમાં રાખવા જેવો શેર નથી લાગતો. ઉછાળે આમાં મને લાગે છે કે ઉપરનામાં તમને 170 અને 170 ઉપર જો સસ્ટેન થાય તો 123નું લેવલ જોવા મળી શકે એમ છે. તો આ ઉછાળે તમારે એક્ઝિટ પોઝિશન ઝોમેટોમાંથી લેવી જોઈએ. જી, અને કોલર અમિતભાઈ જોડાયા છે. અમિતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. પૂજાબેન નમસ્તે. મારે જીઓ ફાઇનાન્સ અને વિપ્રો 2 વર્ષ માટે લેવા છે, તો ભાવિક કેવું રહેશે? જી, બંને સારા છે. અત્યારે જીઓ ફાઇનાન્સ જો તમે લોંગ ટર્મ દ્રષ્ટિએ પણ કરવા માંગતા હોય 2 વર્ષના બદલે તો પણ મને વધારે સારું લાગે છે, તો તમે કરી શકો છો. ઉપરનામાં જો હું લેવલ જોઉં અત્યારે તો એનું 231, આજનો બંધ છે 220નો, એટલે 231 ઉપર જો 3-4 બંધ આપે છે અને પછી એનામાં જો તમને એક ઉછાળો જે જોવા મળે છે એ મને લાગે છે કે ઉપર 229 ઉપર તમને 250 અને 250 ઉપર સસ્ટેન થાય તો બીજી પણ એક મોમેન્ટ જોવા મળી શકે એમ છે ઉછાળાની. તો તમે જીઓ ફાઇનાન્સને હોલ્ડ કરી શકો છો, અથવા તમારે આ ભાવે નવા ફ્રેશ લેવા હોય તો પણ લઈ શકો છો. ઇન્ફોસિસની જો હું વાત કરું તો ઇન્ફોસિસ પણ મને પોઝિટિવ લાગી રહ્યો છે. ઇન્ફોસિસ તમે ઇનફેક્ટ લાંબા ગાળે બી કરશો અને સ્ટોક એસઆઈપી પણ કરશો તો પણ ઘણો પોઝિટિવ છે. લાંબા ગાળે મને એમાં લાગે છે કે 1750નો ભાવ જોવા મળી શકે એમ છે, અને જો લાંબા ગાળાની દ્રષ્ટિએ હું જોઉં તો 1750 ઉપર જો સસ્ટેન થાય છે તો આગળ વધારે એક મોટો ઉછાળો તમને 1900 સુધીનો પણ જોવા મળી શકે એમ છે. અને ઘટાડે પણ હું કહીશ કે આને તમે સ્ટોક એસઆઈપી અથવા એવરેજ આઉટ કરી શકો છો. જી, અને કોલર અમૃતભાઈ જોડાયા છે. અમૃતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારે ડેલ્ટા કોર્પોરેશન અને સુઝલોન અમે 1 લાખનું રોકાણ કર્યું છે, તો કયા શેર લઈ શકાય? ડેલ્ટા કોર્પોરેશન અને સુઝલોન ના વેચાણ પછી જો તમારે નવી પોઝિશન કરવી હોય અત્યારે તો નાના સ્ટોક્સમાં જો તમારે કરવું હોય તો એક ટીટીએમએલમાં સારું છે. ટીટીએમએલનો આજનો 96નો બંધ છે. ઉપરનામાં મને લાગે છે કે એનું જે એક રેઝિસ્ટન્સ પડે છે એ 100 રૂપિયા પાસે પડે છે, એટલે શોર્ટ ટર્મમાં તમે 100નો ટાર્ગેટ રાખી શકો છો. 100ની ઉપર જો 3-4 બંધ આવી જાય છે તો પછી ઉપરનામાં એક ઉછાળો જોવા મળી શકે એમ છે. એનો જે જૂનો ભાવ હોય તો 109-110 ત્યાં સુધી પણ જઈ શકે છે અને એને પણ ક્રોસ કરી શકે. બીજો જો એક નાનો શેર આપણે જોવાનો હોય તો એક સીઈએસસી છે. સીઈએસસીનો બંધ આજે 92 આવ્યો છે, એ બ્રેકઆઉટ ઓલરેડી લઈ ચૂક્યું છે, તો એ પ્રમાણે મને ઘણો પોઝિટિવ લાગે છે. બંને શેર મેં તમને 100 રૂપિયાની અંદરના આપ્યા છે. ઉપરનામાં મને લાગે છે કે આ 105 અને 105 ઉપર જો સસ્ટેન થાય તો પછી બીજો એક મોટો ઉછાળો પણ તમને જોવા મળી શકે એમ છે. તો ટીટીએમએલ અને સીઈએસસીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જી, અને કોલર મહેન્દ્રભાઈ જોડાયા છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, નમસ્કાર મેડમ. મારા 2 પ્રશ્ન છે. આર્કેન કેમિકલ મરીન કેમિકલ નો શેર છે, એ કયા ભાવે વેચવો જોઈએ અને સુઝલોન માં કયા ભાવે નીકળી જવું જોઈએ? આર્કેન કેમિકલ અને સુઝલોન. આર્કેમ કેમિકલ એમણે કીધું છે. આર્કેમ કેમિકલનો જો હું અત્યારે ચાર્ટ જોઉં તો મને ઘણો પોઝિટિવ લાગે છે. આજનો બંધ પણ 670 આવ્યો છે. ઉપરનામાં હું જોઉં તો મને લાગે છે કે આમાં તમને ઉપરનામાં 688 અને 688 ઉપર જો સસ્ટેન થાય એ 2-3 દિવસ એનો બંધ જો 688 ઉપર આવે તો ઉપરનામાં 704 સુધી પણ જઈ શકે એમ છે. એના માટે ખાસ તમારે જે સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું છે એ તમારો સ્ટોપલોસ બને છે અત્યારે 652નો. આ લેવલને ધ્યાનમાં રાખી અને તમે કરી શકો છો. સુઝલોનમાંથી તમે મને કીધું કે તમારે એક્ઝિટ થવા માટેનો ભાવ
પૂછી રહ્યા છો. સુઝલોન મને અત્યારે પોઝિટિવ તો લાગી જ રહ્યો છે, પણ ઉપરનામાં હું જોઉં તો મને લાગે છે કે અહીંયા 34 રૂપિયા પાસે એને એક રેઝિસ્ટન્સ પડે છે, તો તમે 32-34 ની વચ્ચે એક્ઝિટ થઈ શકો છો. જી, અને કોલર ભાવનાબેન જોડાયા છે. ભાવનાબેન, આપનો પ્રશ્ન જણાવો. આરવીએનએલ રેલ વિકાસ, આરવીએનએલ અને શેર ઇન્ડિયા સિક્યોરિટીઝ બેમાં એન્ટર થવું હોય તો અત્યારે થવાય કે અને ક્યાં સુધી આગળ જશે? આરવીએનએલ અને ટાટા સ્ટીલ. જી, આરવીએનએલ અને ટાટા સ્ટીલ. આરવીએનએલ ની જો હું ચાર્ટ જોઉં તો ચાર્ટ ઘણો પોઝિટિવ છે. એનો એક રેઝિસ્ટન્સ પડે છે 172 ની પાસે, આજનો બંચ 170. એટલે હું કહું છું કે 2-3 દિવસ તમારે વેઇટ કરવી જોઈએ. 172 ઉપર જો એ સસ્ટેન થાય તો જ એ બ્રેકઆઉટ લેશે. જો એના ઉપર સસ્ટેન નહીં થાય તો પછી બ્રેકઆઉટના બદલે એ નીચે થોડો ઘણો ડાઉન થઈ શકે એમ છે. એટલે 2-3 દિવસ જો 172 ઉપર સસ્ટેન થાય તો પછી તમારે એમાં એન્ટ્રી કરવી જોઈએ. અને એના પછી મને લાગે છે કે તમને 181 અને 81 ઉપર સસ્ટેન થાય તો 199 નો ભાવ પણ જોવા મળી શકે એમ છે. અને એ વખતે તમારે જે તમારે સ્ટોપ લોસને ધ્યાનમાં રાખવાનું છે એ 159 નો તમારો હોવો જોઈએ. ટાટા સ્ટીલની જો હું વાત કરું તો ટાટા સ્ટીલ લોંગ ટર્મની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારો છે. અને આમાં તમે અમુક મંથલી સ્ટોક એસઆઈપી પણ કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો. ટાટા સ્ટીલમાં ઓલરેડી એ બ્રેકઆઉટ લેવાઈ ચૂક્યું છે. એ બ્રેકઆઉટ લેવલ હતું 126 ઉપર, આજનો બંધ છે 127-40. 126 ઉપર હવે બ્રેકઆઉટ પછી મને લાગે છે કે આ તમને 135 અને 135 ઉપર જો સસ્ટેન થાય તો પછી બીજા 15-20 રૂપિયાનો ઉછાળો તમને જોવા મળી શકે એમ છે. તો ટાટા સ્ટીલ અને આરવીએનએલમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ચાર્ટ ઘણો જ પોઝિટિવ છે. જી, એક કોલર રસમીનભાઈ જોડાયા છે. રસમીનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે પૂજાબેન. નમસ્તે, હું રસમીન કોન્ટ્રાક્ટર બોલું છું. મારી પાસે પેટ્રોલ એલએનજી અને જીએસપીએલ ના શેર છે, તો એ વેચીને બીજા કોઈ શેર લઈ શકાય એ ગ્રુપ? પેટ્રોનેટ એલએનજીની જો હું પહેલાં વાત કરું તો એનો એક અહીંયા હું અત્યારે જોઉં તો રેઝિસ્ટન્સ પડે છે 235 પાસે અને આજનો બંધ છે 232.40 રૂપિયાનો. તો હું તમને કહીશ કે 2-3 દિવસની તમારે વેઇટ કરવી જોઈએ. જો 3-4 દિવસમાં એ સસ્ટેન થઈ જાય છે 235 ઉપર અને 3-4 બંધ એની ઉપર જો આપી દે છે તો પછી એમાં બ્રેકઆઉટ આવી શકે એમ છે. પણ જો બ્રેકઆઉટના કન્ફર્મેશન પછી તમે નિર્ણય લો તો વધારે સારું છે, કારણ કે જો એના ઉપર સસ્ટેન નથી થતો તો પછી તમને થોડો ઘણો નીચે એ જોવા મળે શકે એમ છે, જે નીચે 225-224 સુધી જઈ શકે એમ છે. તો આના માટે તમે 3-4 દિવસની વેઇટ કરો. અને બીજો જો હું કહું તો મને આના ઓપ્શન્સમાં તમારે જો ધ્યાનમાં રાખવો હોય તો પેટ્રોનેટ એલએનજીની સામે તમે પાવર ગ્રીડને પણ ચૂઝ કરી શકો છો. પાવર ગ્રીડનો બંધ 207 છે, એમાં ઓલરેડી એક બ્રેકઆઉટ લેવલ જે હું વાત કરું છું એ બ્રેકઆઉટ આવી ચૂક્યું છે. 200 ઉપર એણે બ્રેકઆઉટ લઈ લીધું છે. આજનો બંધ એનો 207 છે. ઉપર ઉછાળે મને લાગે છે કે આમાં તમને હું જોઉં તો 228 અને 228 ઉપર સસ્ટેન થાય તો બીજા 10-12 રૂપિયાનો ઉછાળો તમને આમાં જોવા મળી શકશે. તો તમે પાવર ગ્રીડને જી, પહેલા યુદ્ધની વાત કરીએ તો હું યુદ્ધ માટે જો તમને કહું તો અત્યારે હાલ પૂરતા યુદ્ધને લઈને ભારતીય જે શેર બજાર છે એને ખાસ એટલું કોઈ અફેક્ટ કરતું પરિબળ જોડાઈ નથી રહ્યું. એનું રીઝન સૌથી મોટું છે ક્રૂડની પ્રાઇસ અત્યારે એક ધારી જે એની એવરેજ છે એની અંદર પ્રોપરલી મૂવમેન્ટ થઈ રહી છે, ત્યાં સુધી કોઈ ટેન્શનની જરૂર નથી. હા, જો ઈરાનનું કોઈ ઇન્વોલ્વમેન્ટ એવી રીતે આવે છે કે જેના લીધે યુદ્ધની પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે અને ક્રૂડની પ્રાઇસ એ વખતે વધી શકે છે, કારણ કે ઈરાન અત્યારે ક્રૂડ ઓઇલ એન્ડ મેન્યુફેક્ચરિંગમાં સૌથી મોટું પ્લેયર છે. એ વખતે આપણી ભારતીય બજારને અસર થઈ શકે એમ છે, કારણ કે આપણે ક્રૂડની આયાત કરીએ છીએ અને એના ઉપર આપણી ઇકોનોમી મેઇન્ટેન છે. એટલે ક્રૂડનો ભાવ વધવાથી આપણી ઇકોનોમીને અફેક્ટ થઈ શકે અને એ વખતે ભારતીય શેર બજારને અસર થઈ શકે. એટલે યુદ્ધની પરિસ્થિતિને લઈને જો તમારે ભારતીય બજાર જોવું હોય તો એના માટે તમારે ક્રૂડની પ્રાઇસને ટ્રેક કરતા રહેવું જોઈએ, એની વધઘટને તમારે ટ્રેક કરતા રહેવું જોઈએ.
બીજું તમે આઈએફસીઆઈ કીધું તો આઈએફસીઆઈ નું જો હું એક રેઝિસ્ટન્સ જોઉં તો એ 26 રૂપિયા ને 44 પૈસા એટલે કે નજીક છે આજના બંધથી. આજનો બંધ 25 રૂપિયા ને 20 પૈસાનો છે. તો હું કહીશ કે તમારે 2-3 દિવસની વેઇટ કરવી જોઈએ, બ્રેકઆઉટની રાહ જોવી જોઈએ. બ્રેકઆઉટના કન્ફર્મેશન પછી મને લાગે છે કે આમાં એક ઉછાળો તમને 32 રૂપિયા સુધીનો જોવા મળી શકે એમ છે. ચાર્ટમાં સ્ટ્રેન્થ છે એટલે મને લાગે છે કે આ બ્રેકઆઉટ લઈ લેશે, કારણ કે એની આરએસઆઈ 64ની છે અને એક સારી મોમેન્ટમ સાથે એ અત્યારે પ્લે કરી રહ્યો છે. જી, અને કોલર નિલેશભાઈ જોડાયેલા છે. નિલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આપણા કોપમાં શું કરવું જોઈએ લાંબા ગાળા માટે? બીએસ ઇન્ટરનેશનલમાં રોકાણ કરવું હોય તો ક્યાંથી કરી શકાય? સ્ટોકનું નામ ફરીથી જણાવશો? આપનો પ્રશ્ન ફરીથી એકવાર જણાવશો. ડેલ્ટા કોપમાં ક્યાં સુધી બની રહેવું જોઈએ, ફ્યુચર શું છે, અને બીએલએસ ઇન્ટરનેશનલમાં રોકાણ કરી શકાય? જી, ડેલ્ટા કર્વનું હું જોઉં તો મને ચાર્ટ ઘણો વીક લાગી રહ્યો છે. એની આરએસઆઈ પણ 23ની છે અને એકદમ મોમેન્ટમ પણ બહુ જ ઓછી છે. એ પ્રમાણે મને ઘણો નેગેટિવ લાગી રહ્યો છે. પ્લસ એનો અત્યારે હું જો ચાર્ટ જોઉં તો ઓવરઓલ ચાર્ટ એનો એક નેગેટિવ ટ્રેન્ડમાં છે. નીચે આપણે ખાસા એક લેવલથી આપણે એને પડતો જોતા આવ્યા છે. ઉપરનામાં હું જોઉં તો એ તો આમ તો 255-260થી પણ નીચે આવ્યો છે અને હમણાં નજીકના ભવિષ્યમાં પણ હું જોઉં તો 157નો આજે 130 થયો છે, એટલે કે કન્ટિન્યુઅસ એ ડાઉનફોલમાં છે. તો એ પ્રમાણે મને આનો ચાર્ટ નેગેટિવ લાગી રહ્યો છે. તો હું કહીશ કે કોઈ પણ તમને ઉછાળો મળે તો આમાંથી તમારે માફ કરશો એક્ઝિટ લઈ લેવી જોઈએ. અને એના સામે તમારે જો કોઈ સારો ફંડામેન્ટલ સ્ટોક નાના રેન્જમાં જોઈતો હોય તો જે તમે હમણાં કીધું એ રીતે તમે સીઈએસસી લઈ શકો છો, ટીટીએમએલ લઈ શકો છો, પાવર ગ્રીડ લઈ શકો છો. બીજો એક છે આઈટીડીસી. આઈટીડીસી પણ હમણાં એક સારો ઉછાળો તમને છેલ્લા 3-4 દિવસમાં મળ્યો છે અને હવે મને નજીકના ભવિષ્યમાં જે તહેવાર અને ફેસ્ટિવલ્સની સીઝન ચાલે છે એ પ્રમાણે એ ટુરિઝમનો જે શેર્સ છે તો ટુરિઝમ હવે નજીકના તહેવારોની સિઝનમાં ટુરિઝમ વધશે, લોકો ફરવા જશે, એ પ્રમાણે તેનો સારો એવો બિઝનેસ થશે. તો એ પ્રમાણે મને અત્યારે ફંડામેન્ટલી એક સારી મુવમેન્ટ સાથે આઈટીડીસી ઘણો સારો લાગી રહ્યો છે. ફંડામેન્ટલી પણ ઘણો સારો છે તો એ પ્રમાણે તમે એને આઈટીડીસીમાં તમે એનું ઇન્વેસ્ટમેન્ટ સ્વિચ ઓવર કરી શકો છો. એની આરએસઆઈ પણ 83ની છે. આગળનામાં મને લાગે છે કે આમાં તમને 535 અને 535 ઉપર જો આઈટીડીસી સસ્ટેન થાય છે તો 570નો ભાવ પણ તમને જોવા મળી શકે એમ છે. એના માટે ખાસ તમારે જે સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું છે 455નો છે. જી, અને એક કોલર આપણી સાથે જોડાયેલા છે, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે આઈટીઓમાં કોંકણ બાયોટેક અને આરઆર કેબલ લાગેલા છે. અત્યારે 5-6 હજાર મળે છે તો બુક કરું કે હોલ્ડ કરું? ના, આરઆર કેબલને ડેફિનેટલી તમારે હોલ્ડ કરવો જોઈએ. એનું રીઝન એ છે કે એની સામે જ એની જો હું પિયરિંગ કંપની પોલી કેબલને બધા જોઉં તો એ ખૂબ સારા પરફોર્મ કર્યા હતા અને એ પ્રમાણે મને આરઆર કેબલનું પણ પરફોર્મન્સ આગળ જતાં ઘણું સારું લાગે છે. તો હું કહીશ કે તમે આરઆર કેબલને ડેફિનેટલી હોલ્ડ કરો. આગળનામાં મને લાગે છે કે આની એક જે મુવમેન્ટ આવશે એ તમને સારું રિટર્ન આપી શકશે. પૂજાબેન, તમારા મતે હાલના સમયે બેન્કિંગ સેક્ટરમાં બેસ્ટ સ્ટોક કે જેમાં અત્યારે નવું રોકાણ કરી શકાય? બેન્કિંગ સેક્ટરમાં જો જોઈએ તો હું એક આઈસીઆઈસીઆઈ બેંકને હંમેશા પ્રિફર કરતી હોઉં છું. આઈસીઆઈસીઆઈ બેંકનું પરફોર્મન્સ ઓવરઓલ પણ હું જોઉં તો ખૂબ સારું છે અને ટેકનિકલી પણ જોઉં અત્યારે તો મને ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે અને બ્રેકઆઉટની નજીક છે. બ્રેકઆઉટ એનું લેવલ જે જોઈએ તો એ 960 પાસે પડે છે અને આજનો બંધ એનો 953નો છે. 960 ઉપર જો 3-4 બંધ આવી જાય છે તો પછી મને લાગે છે કે તમે એક ઉછાળો એક્સપેક્ટ કરી શકો છો. જે આગળનામાં 973 ઉપર જો સસ્ટેન થાય તો 1000ની ઉપર પણ એ જઈ શકે એમ છે. તો આઈસીઆઈસીઆઈ બેંક મારી એક પહેલી પસંદગી રહેશે. અને ગવર્મેન્ટ સેક્ટરમાં જો હું બેન્કિંગ સેક્ટર જો પીએસયુની વાત કરું તો મને એક બેંક બરોડા સારો લાગે છે. બેંક બરોડાનો ચાર્ટ જોઉં તો એની આરએસઆઈ અત્યારે ઘણી પોઝિટિવ છે અને એ પણ એ બ્રેકઆઉટની નજીક છે. બેંક ઓફ બરોડાનું જે બ્રેકઆઉટ લેવલ પડે છે એ 211 પાસે પડે છે અને આજનો બંધ 207નો છે. એટલે કે જો 211 ઉપર 3-4 બંધ આપે છે તો પછી તમે એક ઉછાળાને એક્સપેક્ટેશન કરી શકો છો જે મને લાગે છે 227-235 સુધીની જઈ શકે છે. અને એના માટે જે સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું હોય તો તમે 200 રૂપિયાનો સ્ટોપલોસ રાખી શકો છો. જી, અને કોલર એક ભાવનાબેન જોડાયા છે. ભાવનાબેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો, શેર ઇન્ડિયા સિક્યોરિટીઝમાં આ ભાવે એન્ટર કરાય કે અને ઉપર કેટલા સુધી જશે શેર ઇન્ડિયા સિક્યોરિટીઝ?
શેર ઇન્ડિયા સિક્યોરિટીની જો હું વાત કરું તો ચાર્ટ મને પોઝિટિવ લાગે છે, 70 ની આરએસઆઈ છે અને એક સારા ઉછાળા સાથે મૂવમેન્ટ આપી છે એણે, તો એ પ્રમાણે એક અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચાર્ટ ઘણો પોઝિટિવ છે. ફંડામેન્ટલી મને આ કંપની વિશે માહિતી નથી તો હું એને લોંગ ટર્મની દ્રષ્ટિએ તો કશું નહીં કહી શકું, પણ જો ટેકનિકલી જોવાનું હોય તો ચાર્ટ અત્યારે પોઝિટિવ લાગી રહ્યો છે. 1408 ઉપર એણે બ્રેકઆઉટ લીધો પછી એક સારો એવો ઉછાળો એમાં જોવા મળ્યો છે. આગળનામાં હું જોઉં તો મને લાગે છે 1525 અને 1525 ઉપર જો આ સસ્ટેન થાય તો બીજા 30-40 રૂપિયા એટલે કે 1560-1570 સુધી પણ આ જઈ શકે એમ છે. તો નીચે ખાસ સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું હોય તો અત્યારે એ સ્ટોપલોસ બને છે 1434નો. ટેકનિકલી ખાલી ટેકનિકલ ચાર્ટ ઉપર આપું છું એટલે સ્ટોપલોસને સ્ટ્રિક્ટલી ફોલો કરજો 1434નો. અને કોલર નરેશભાઈ જોડાયેલા છે. નરેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી આપનો પ્રશ્ન જણાવો. હા, મારી પાસે બજાજ હોલ્ડિંગ અને ચેન્નઈ પેટ્રો બંને પડેલા છે. બજાજ હોલ્ડિંગ અને ચેન્નઈ પેટ્રો બંને માં શું કરાય? બજાજ હોલ્ડિંગ ની જો હું વાત કરું તો બજાજ હોલ્ડિંગ ને ડેફિનેટલી તમે હોલ્ડ કરી શકો છો. ફંડામેન્ટલી કંપની સારી છે. તમે સ્ટોક એસઆઈપી પણ કરી શકો છો અને નીચે ઘટાડે જો તમારી પાસે ફંડની વ્યવસ્થા હોય તો તમે એવરેજ આઉટ પણ ઘટાડો જો જોવા મળે તો તમે કરી શકો છો. ઘટાડા માટે એટલા માટે ખાસ વાત કરી કે એનું હું જો એક જોઉં સપોર્ટ તો એ સપોર્ટ નીચે હું અત્યારે જોઉં તો 6300 પાસે મને સપોર્ટ જણાઈ રહ્યો છે. 6300 સુધી એ ઘટી શકે છે તો ત્યાં તમે એવરેજ આઉટ પણ કરી શકો છો. ઓવરઓલ ફંડામેન્ટલી કંપની સારી હોવાના કારણે અને ટેકનિકલી અત્યારે થોડો ઘણો કોન્સોલિડેટ થઈ રહ્યો છે. એ કોન્સોલિડેશનના ફેઝ પછી મને લાગે છે કે આમાં તમને એક સારો એવો મોટો ઉછાળો પણ જોવા મળી શકે એમ છે, જે ઉપરનામાં 7500 સુધી જઈ શકે એમ છે. 7500 ઉપર સસ્ટેન થાય તો ફરીથી બીજો એક ઉછાળો તમને જોવા મળશે. અત્યારે કોન્સોલિડેશન ફેઝમાં તમે સ્ટોકનું એક્યુમ્યુલેશન કરી શકો છો. જી અને કોલર સતીશભાઈ જોડાયા છે. સતીશભાઈ આપનો પ્રશ્ન જણાવો. આપનો પ્રશ્ન એક વાર ફરીથી જણાવશો. સ્પર્લિંગ એન્ડ વિલ્સન સોલર એનર્જી વિશે ચાર્ટ. સ્પર્લિંગ એન્ડ વિલ્સન સોલર એસડબલ્યુ. માફ કરશો, મને સ્ટોક નું નામ ક્લિયર નથી થયું. અને કોલર એક પિયુષભાઈ જોડાયેલા છે. પિયુષભાઈ આપનો પ્રશ્ન જણાવો. સંપર્ક તૂટી ગયો છે. આ પૂજાબેન, નિફ્ટીમાં હાલના સમય મહત્વના લેવલ કયા કયા છે? ઉપરનામાં હું જોઉં તો મેં હમણાં તમને જે રીતે વાત કરી કે 19860 નું એક રેઝિસ્ટન્સ છે, એની ઉપર 19985 નું એક રેઝિસ્ટન્સ છે. આ બે રેઝિસ્ટન્સની અત્યારે એક રેન્જ અપર રેન્જ તરીકે કામ કરી રહ્યું છે, તો ત્યાં આગળ તમને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એમ છે. અને નીચેનામાં 19611 નો સપોર્ટ છે. અત્યારે જે રીતે બજારની ચાલ છે એ પ્રમાણે મને લાગે છે કે બજાર એક રેન્જ બાઉન્ડમાં તમને જોવા મળી શકે એમ છે, એટલે કે અપર રેન્જ તમને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે. અને નીચે 19611 થી લઈને 19700 પાસે તમને થોડી ઘણી લેવાલી પણ જોવા મળી શકે. અને પૂજાબેન, હવે આવતી કાલનું માર્કેટ કેવું રહેવાની સંભાવના છે? સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? પહેલા જો હું નિફ્ટીની વાત કરું તો જે રીતે મેં હમણાં વાત કરી, ઓલરેડી એનું રેઝિસ્ટન્સ અને સપોર્ટ હું આપી ચૂકી છું, એ પ્રમાણે મને લાગે છે કે નિફ્ટીમાં મૂવમેન્ટ થઈ શકે છે. બેંક નિફ્ટીની જો હું વાત કરું તો બેંક નિફ્ટી મને અત્યારે નિફ્ટીની કમ્પેરમાં ઘણી પોઝિટિવ લાગે છે. અને ઉપરનામાં 45200 અને 45200 ઉપર જો સસ્ટેન થાય તો 45700 સુધી પણ બેંક નિફ્ટી આ અઠવાડિયામાં જઈ શકે એમ છે. નીચેનામાં જો હું મૂવમેન્ટને સપોર્ટની વાત કરું તો 43800નો એને સપોર્ટ. જી અને પૂજાબેન, આજે આપે જે સ્ટોક અંગે ચર્ચા કરી છે તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ છે ખરું? મારું કોઈ સ્ટોકમાં પર્સનલ હોલ્ડિંગ નથી, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે. તો હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. જી પૂજાબેન, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોનું આટલું સુંદર માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. બુધવાર, તારીખ 18/10/2023, અનુરાધા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિ છે.
बजार नो उदित लग्न ग्रह नक्षत्र योग होरा वगैरह जेवी बाबतों ने आधारे ज्योतिष गणतरी करिए तो बजार नी संभावना तेजी तरफी एटले के अपट्रेंड थती जोवा मळे एवुं लागी रह्युं छे। बजार नो समय बपोरे 12 थी 1 दरमियान बजार थोड़ुं धीमू पड़े नकारात्मक थाय के कई पण प्रकारना बजार मां वळांक आवे तेवी छेतरामणी नी चाल जोवा मळे એવું લાગી રહ્યું છે। માટે આ સમયગાળા દરમિયાન અનુભવના ઉપયોગ રાખીને જ કામ કરવું હિતાવહ દેખાય છે। કોમ્પ્યુટર, આઈટી, ફાર્મા, બેંક જેવા સેક્ટરમાં મૂવમેન્ટ થોડીક વધુ આવે, ચહલ પહલ વધુ થાય એવું બનવા જોગ છે। સિલ્વર, ગોલ્ડ અને નેચરલ ગેસમાં પણ મૂવમેન્ટ વધુ આવે, ચહલ પહલ વધે એવા યોગ છે। રાત્રે 8-9 દરમિયાન ક્ષણિક ઉછાળા સાથે બજાર થોડું સુસ્ત પણ બની જાય એવા પણ યોગ બને છે। એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો એરંડા, જવ, તલ, એલટી, ધાણા જેવી વસ્તુઓમાં મૂવમેન્ટ થોડીક વધુ આવે, ચહલ પહલ વધુ થાય એવું બનવા જોગ છે। એમાં પણ જોવા જઈએ કે બપોરે 2-3 નો સમય એકદમ સુસ્ત બને, બજારમાં ખાસ ચહલ પહલ દેખાય નહીં એવા પણ સંજોગો છે। માટે આ સમયગાળા દરમિયાન થોડીક ધીરજ રાખીને પણ કામ કરવું સલાહભર્યું।